વિશ્વવંદ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ ઉપર જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે પાદરા હાઈસ્કૂલનું નામ બદલીને પ્રમુખ સ્વામી મહારાજ હાઈસ્કૂલ કરવામાં આવ્યું હતું. વિશ્વમાન્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મૂળ પાદરા તાલુકાના ચાણસદ ગામના અને તેઓ બાળપણમાં પાદરાના સ્ટેશન પાસે આવે પાદરા નગરપાલિકા સંચાલિત પાદરા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કર્યો હતો. ત્યારે તેઓની સ્મૃતિ રૂપે જે સ્કૂલમાં બાળપણમાં અભ્યાસ કર્યો હતો તે હાઈસ્કૂલનું નામ પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ કરવા માટે પાદરા નગરપાલિકાની સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને પાદરા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત સદસ્યોની હાજરીમાં પ્રમુખ સ્વામી હાઈસ્કૂલનું નામકરણ અને બોર્ડની વિધિવત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંત શ્રી ધર્મકીર્તિ સ્વામી સહિતના સંતોએ હાજરી આપી હતી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના 99મા જન્મ જયંતિ નિમિત્તે શુભ દિવસે આજે પાદરા નગરપાલિકાના દરેક કોર્પોરેટર દ્વારા આજે પાદરા હાઈસ્કૂલનું નામ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિની અંદર પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ તરીકે આજ જે નામાભિધા કરેલ છે એના આસ્મૃતિ રૂપે આજનો આ કાર્યક્રમ બધા નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવ્યો તો આપણે ખૂબ હૃદયથી નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરપાલિકાના સર્વે કોર્પોરેટરોનો ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. આ પ્રસંગે પાદરા ભાજપાના મહામંત્રી શૈલેષ સ્વામીએ પણ આ કાર્યક્રમ દરમિયાન રજૂઆત કરી હતી કે પ્રમુખ સ્વામી મહારાજના જન્મભૂમિ સ્થાન ચાણસદની મુલાકાતે અનેક ભક્તો અને સંતો આવતા હોય ત્યારે જે ક્લાસરૂમ બાપાએ અભ્યાસ કર્યો હતો તે સ્થળના દર્શનાર્થે પણ આવતા હોય તે રૂમને બાપાની યાદો માટે પ્રદર્શન અને ગેટ બનાવી અવાર જવરની જગ્યાએ બાપાની સ્મૃતિ જોડાય તે માટે સંકલ્પ કરવાનું જણાવ્યું હતું. આ પાદરા હાઈસ્કૂલનું નામ માન્ય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના નામાકરણ વિધિને પ્રસંગે સૌ ધર્મચિંતન સ્વામીના હસ્તે કરવામાં આવ્યું, તેમજ જેને દુનિયામાં ડંકો વગાડ્યો એને નામની તો ખરેખર જરૂરિયાત ના હોય પણ છતાં એક નૈતિક ફરજ નગરપાલિકાની તેમજ નગર ભાજપાની આ સંયુક્ત જવાબદારીના ભાગરૂપે એક સરસ લોકો આવતા જતા ભક્તો તેમજ અહીંયા આગળ પ્રમુખ સ્વામી મહારાજે અભ્યાસ કરેલો અને એ રૂમ પણ છે તેનું પણ આ નામાકરણ કરવાની જે સંકલ્પ લીધો છે એ તમામ સંકલ્પો આજરોજ પૂરા થયા છે, તેમજ વધુ સંકલ્પો માટે આગામી જે નગરપાલિકા છે નગરપાલિકાના સભ્યો છે તે પણ બાપાના આશીર્વાદથી બાપાના સંકલ્પો પૂરા કરશે એવી જ અમે આશા રાખીએ છીએ. આજે તમે શું રજૂઆત કરી છે? આજરોજ અમે બે રજૂઆત કરી કે નગર અહીં મોટી સ્કૂલ છે એમાં 11-12 લગીની સ્કૂલ છે તેના ગેટ એક આવવા અને જવાનો આ ગેટનો મોટો થાય આવવા જવા માટે તેમજ એ ગેટ પણ એક મોટું નિર્માણ થાય અને બાપાના નામથી જોડાય એવી એક અટના સંકલ્પ કરવામાં આવ્યો છે. ક્લાસરૂમ માટેની કોઈ રજૂઆત? ક્લાસરૂમ માટે પણ બાપાનો એક ક્લાસરૂમ જે અભ્યાસ કરતા હતા આજે પણ એના દર્શન માટે દૂર દૂરથી લોકો સંતો આવે છે તો એ ક્લાસરૂમ પણ પ્રમુખ સ્વામી મહારાજના નામથી જોડવામાં આવે અને એને એક સ્પેશિયલ એજ્યુકેશનના રૂપમાં એક સ્પેશિયલ પ્રદર્શનના રૂપમાં વર્ષો સુધીને અગર જળવાઈ રહે એવું તૈયાર કરવા માટેનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. પ્રમુખ સ્વામી હાઈસ્કૂલના નામકરણ વિધિમાં સંતો, ભક્તો અને પાલિકાના સદસ્યો સહિત ભાજપના આગેવાનો અને શિક્ષકો હાજર રહ્યા હતા. પરમ પૂજનીય વિશ્વવિખ્યાત એવા પ્રમુખશ્રી મહારાજની આજે 99મી જન્મજયંતિ દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા કે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ જે હાઈસ્કૂલમાં પાદરા હાઈસ્કૂલમાં ભણ્યા હતા એ હાઈસ્કૂલનું નામ બદલીને આજે આપણે પ્રમુખ સ્વામી હાઈસ્કૂલ પાદરા રાખવામાં આવેલ છે, જેમાંથી અટલાદરાથી પૂજ્ય સંતો, નગરપાલિકાના સદસ્યો, હરિભક્તો, નગરપાલિકાના સદસ્યો, હરિભક્તો અને સ્કૂલનો સ્ટાફ મોટા પ્રમાણમાં હાજર રહ્યો છે.